प्रणाम नमस्कार, मारू नाम गेलाणी व्रज उमेश भाई छे। हूँ यूनिटी पब्लिक स्कूल में धोरण 7 में अभ्यास करूँ छू। हूँ आज प्रदूषण विषय तमने कंईक कहवा मागू छू। तमने तो खबर ज हशे, आपणी आ पृथ्वी पर प्रदूषण दिवसे ने दिवसे वधतुं जाय छे। आनुं कारण आपणे ज छीए, आ बधुं आपणे ज कर्युं छे। तमने खबर होय तो आपणी आ पृथ्वी पर प्रदूषणना 3 प्रकार छे, वायु प्रदूषण, जल प्रदूषण अने ध्वनि प्रदूषण। सौ प्रथम हूँ तमने वायु प्रदूषण विषे तमने कहवा मागू छूँ। वायु प्रदूषणनुं बीजुं नाम हवा प्रदूषण पण छे। कारखाना, वाहनों अने फेक्टरीओमांथी निकळता धुवाड़ा वायु प्रदूषणनुं कारण बने छे। आ बधा धुवाड़ा आकाश तरफ जाय छे अने वरાળમાં રૂપાંતરિત થાય છે અને હવામાં ભળે છે। અને એ હવા આપણે નાક વાટે શ્વાસ સ્વરૂપે આપણે શરીરની અંદર લઈએ છીએ અને તે હવા ફેફસામાં જાય છે। તેથી તે હવા ફેફસાને અને આપણા શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે। આ પ્રદૂષણ આપણને જેટલું નુકસાન કરે છે તેટલું જ વનસ્પતિને પણ નુકસાન કરે છે। તેથી આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ અને વરસાદ આવે તેમ કરવું જોઈએ, જેથી આપણે આ પ્રદૂષણને અટકાવીશું અને તેને નષ્ટ કરી શકશું। હવે હું તમને જળ પ્રદૂષણ વિશે કંઈક કહેવા માગું છું। જળનો અર્થ પાણી થાય છે। જળ એ જીવન છે। જળ એ આપણા જીવનનો અત્યંત મહત્ત્વનો ભાગ છે। આપણે ગમે ત્યાં બહાર જઈએ છીએ ત્યારે આપણે નદી, સમુદ્ર કે અન્ય જળ વિસ્તારમાં આપણે કચરો કે પ્લાસ્ટિકની અન્ય બનાવટો નાખીએ છીએ, જેવી કે ખાલી પાણીની બોટલ, નાસ્તાના પેકેટો અને પ્લાસ્ટિકની કોથળીઓ વગેરે વસ્તુઓ નાખીએ છીએ। એ પાણીને ખૂબ જ ખતરનાક અવસ્થામાં નાખે છે અને એ પાણી પ્રાણીઓ કે પક્ષીઓ પીવે છે તો તેઓ મૃત્યુ પામે છે। તેથી આપણે કચરો ગમે ત્યાં ન નાખવો જોઈએ અને ગમે ત્યાં થૂંકવું પણ ના જોઈએ। મિલ્ક ફેક્ટરીઓના ગંદા પાણી નદી, સમુદ્ર કે અન્ય જગ્યાએ ભળે છે ત્યારે તેમાં ક્ષાર જામે છે, માટે આપણે આવું બધું પ્રદૂષણ અટકાવવું જોઈએ। હવે હું તમને ધ્વનિ પ્રદૂષણ વિશે કહીશ તો ધ્વનિનો અર્થ સાંભળવું થાય છે અને તેને ઇંગ્લિશમાં નોઇઝ પોલ્યુશન પણ કહેવામાં આવે છે। તેના મુખ્ય કારણો મોટરકાર, ટ્રેક્ટર, જેટ વિમાન અને કારખાનાના સાયરન વગેરેમાંથી નીકળતા અવાજને ધ્વનિ પ્રદૂષણ કહેવામાં આવે છે।